समाचारों साथ हूं सुलक्षणा आपનો સ્વાગત કરું છું। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મોડાપોંડા ગામે રહેતી ગર્ભવતી યુવતી અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, હાલ પોલીસે તપાસ શરૂ કરી। લગ્ન પ્રસંગમાં ગયેલો પાડીના પરિવારના બંધ ઘરમાં ચોર તસ્કરો ત્રાટક્યા, દાગીના સહિત રોકડ રકમ મળી કુલ 1.75 લાખની ચોરી કરી। હજરો દુનેટા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ હતી, જેમાં લોકોના પ્રશ્નોના નિકારણ કરવાની ખાતરી અપાઈ। પાડીમાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું, સોશિયલ ડિસ્ટન્સના જળવાતા દંડ વસૂલાયો। હવે સમાચારો વિગતવારથી। મોડાપોંડા વાડી ફળિયામાં રહેતી એક ગર્ભવતી યુવતીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, હાલ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કપરાડા તાલુકાના મોટાપોંડા વાડી ફળિયામાં રહેતા કલ્પેશભાઈ છોટુભાઈ પટેલ, જેમની 4 દીકરીઓ છે અને જેમાં મોટી દીકરી ભાવિનીબેન કલ્પેશભાઈ પટેલને 1 વર્ષ પહેલાં બાલચોંડી ગામે રહેતા પુરુષોત્તમભાઈ છોટુભાઈ પટેલ સાથે લગ્ન માટે સગાઈ કરવામાં આવી હતી। આ સગાઈ બાદ ભાવિનીબેન સાસરે પરિવાર સાથે રહેતી હતી। ભાવિનીબેનને સગાઈ કર્યા બાદ સગર્ભા વ્યવસ્થામાં હોવાથી 1 મહિનાથી પોતાના ઘરે આવી ગઈ હતી। બંને પરિવાર વચ્ચે લગ્નની ચર્ચાઓ ચાલી હતી, પરંતુ છોકરા પક્ષ તરફથી કંઈક ને કંઈક બહાના બનાવી લગ્નની તારીખ લંબાવતા હતા હોવાનું જાણવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે આજરોજ બપોરે ઘર બાજુમાં આવેલી આંબાની વાડીમાં દાઢી સાથે દુપટ્ટા વડે ફાંસી ખાઈ યુવતીએ જીવન ટૂંકાવ્યું હતું। સાથે યુવતીને 6 માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું। જો કે પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાવિનીબેનને લગ્ન બાબતે ટોણા મારી માનસિક ત્રાસ આપતા હોવાનું પણ જણાવ્યું હતું, જેથી તેણીએ માનસિક ત્રાસ સહન ના થતાં આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું। આ સમગ્ર બનાવની તપાસ નાનાપોંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની તપાસ PSI DJ બારોડે હાથ ધરી છે। પાડી ખોરિયાનગર ખાતે રહેતું પરિવાર 2 દિવસ માટે લગ્ન પ્રસંગમાં ગયું હતું। એ દરમિયાન બંધ ફ્લેટમાં ચોર તસ્કરો ત્રાટક્યા હતા અને દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પારડી પંથકમાં ઠંડી શરૂ થતાં જ તસ્કરો સક્રિય બની ગયા છે। પારડી વાલદા ગામે મંદિરમાં થયેલી ચોરીની હજી શાહી સુકાઈ નથી, ત્યાં ફરી મંગળવારના રોજ પારડી શહેરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। પારડી ખોડિયાનગર ખાતે રહેતું પરિવાર 2 દિવસ માટે લગ્ન પ્રસંગમાં ગયું હતું, ત્યારે તેમને ત્યાં ચોર તસ્કરો મહેમાન બન્યા હતા અને ફ્લેટના દરવાજાનું નકુચો તોડી ઘરમાં પેસેલા ચોરો સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ 1.75 લાખના મતાની ચોરી કરી પલાયન થઈ જતાં પોલીસ દોડતી થઈ હતી। પારડી શહેરમાં ખોડિયાનગર ખાતે રોયલ કિંગ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 202માં રહેતા ઇન્દ્રજી નટવરલાલ મિસ્ત્રી તેમના પરિવાર સાથે તેમના વતન કલવાડા કુંભારવાડ ખાતે કુટુંબીને ત્યાં લગ્ન પ્રસંગ હોય, જેથી 29 નવેમ્બરના રોજ પરિવાર સાથે તેમનો ફ્લેટ બંધ કરી વતન ગયા હતા, ત્યારે ચોર તસ્કરોએ તેમના ફ્લેટને નિશાન બનાવ્યું હતું। ફ્લેટના દરવાજાનું તાળું તોડી તસ્કરો ઘરમાં પેસી સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને બેડરૂમમાં મૂકેલો કબાટ તોડી કબાટમાંથી સોનાનો સેટ કિંમત ₹20,000, સોનાની વીંટી કિંમત ₹10,000, સોનાની ચેઇન કિંમત ₹15,000, સોનાની બુટ્ટી અને સેટ કિંમત ₹40,000, મંગળસૂત્ર કિંમત ₹20,000 અને રોકડા ₹70,000ની મળી કુલ ₹1,75,000ની મતાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા। આ સાથે તસ્કરોએ તેમના બિલ્ડિંગમાં અન્ય એક ફ્લેટનું પણ તાળું તોડ્યું હતું, જ્યાંથી કશું ચોરાયું ન હતું। મંગળવારના સવારે પડોશીએ ફોન કરી ઇન્દ્રજીતને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને આ અંગે પારડી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। દમણ દુનેઠા સ્થિત આજરોજ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનાર વિકાસની રૂપરેખાની ગાથા વર્ણવી હતી। આજરોજ દુનેઠા ગ્રામ પંચાયત ખાતે એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2021 અને 2022ના વિકાસની રૂપરેખાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગ્રામ સભામાં જ અધૂરા રહી ગયેલા કામો હતા તે કામો જલ્દીથી જલ્દી પૂરી કરવાની ખાતરી આપવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુ શિબા પટેલે ગામના વિકાસની ખાતરી આપી હતી। આ ગ્રામ પંચાયતમાં સરકારી અધિકારીઓ દ્વારા લોકોના પ્રશ્નોના નિકારણ કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી।
आज रोजा सभामां दमण जिला पंचायत प्रमुख बाबूशीबा पटेल, जिला पंचायत सभ्य जागृतिबेन, दुनेठा सरपंच सविताबेन पटेल, उपसरपंच संजय पटेल, पंचायत सभ्य, सेक्रेटरी, सरकारी अधिकारी वगैरह उपस्थित रहा था। मंच पर हमने भी आज खुशी आनंद है कि हमारा प्रमुख हमारा बच्चे थे वहीं उपस्थित सरपंच मैडम, जिला पंचायत ना सभ्य वीडियो साहब, डिप्टी सरपंच, काम सब हम खाली सुपरवाइजर ने मुकले देते के काम हां સંકેતો મળ્યા છે। તો ખુશીની વાત તો એ છે કે આપણે પંચાયતમાં પૂર્ણ બહુમતથી અહીંયા પેનલ આવેલી છે અને આ પેનલ થકી આપણા ગામનો આપણી ડુનેટા પંચાયતનો તો વિકાસ કરવાનો જ છે, પણ હવે આખા દમણના ગ્રામ પંચાયતની અને જિલ્લા પંચાયતની જે જવાબદારી મળી છે એ પણ આપણે હવે સારી રીતે નિભાવવાનું છે। અધિકારીઓએ પોતપોતાનું કર્તવ્ય અહીંયા ગ્રામસભામાં પ્રસ્તુત કર્યું અને એ પછી ગામજનોના માધ્યમથી પણ થોડા પ્રશ્નો કરવામાં આવ્યા। તો અત્યારે જે પણ યોજના છે એ અધિકારીઓના માધ્યમથી જે અહીંયા ગ્રામસભા થઈ અત્યારે COVID-19ને લઈને જે ગામ લોકોની જે ઉપસ્થિત રહેવાની ઉપસ્થિતિ જે હતી એ થોડી ઓછી કરવામાં આવી હતી, એટલા માટે હવે જે વિસ્તાર છે બાકીનો જે વિસ્તાર છે ગામમાં જે ફળિયા છે એવા વિસ્તારોમાં પણ આવી નાની નાની ગ્રામસભા આપણે જે વિષય મળ્યા એ વિષયને લઈને ગામમાં છેવાડે સુધી પહોંચવાનું છે અને આની જાણકારી આપણે આપવાની છે અને જે સરકારની યોજના છે એ સરકારની યોજનાનો જનતાને કેવી રીતે લાભ મળે એ લાભને આપણે એમને આપવાનો છે। હવે અત્યારે હું જિલ્લા પંચાયતના સભ્ય છે પણ એના સાથે સાથે મને પ્રમુખ પદની પણ જવાબદારી મળી છે, એટલે દમણના 24 ગામમાં સુધી પહોંચવાનો ને એક શોર્ટ ટાઈમ કાર્યકાળ મળ્યો એમ મને લાગે છે કે 2.5 વર્ષ એ મોટો કાર્યકાળ નથી, પણ એમાં એ 2.5 વર્ષમાં 5 વર્ષનું કાર્ય કેવી રીતે થાય એ મારો પહેલા મારો પ્રયાસ રહેશે। બાકીનું તો હું મારા જે ચૂંટાયેલા સભ્યો છે એમના માધ્યમથી અહીંયા પણ વિકાસ કરીશ અને 24 ગામમાં પણ આ વિકાસને હું આગળ લઈ જઈશ। આભાર। આજરોજ પારડી પરિયા સ્થિત હોલ ખાતે ફ્લાઇંગ સ્કવોડ ચેકિંગ માટે ગઈ હતી અને લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા દંડ ફટકારવામાં આવ્યો હતો। પારડી તાલુકામાં COVID-19ની પ્રવર્તમાન જોગવાઈઓ અને માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરાવવા માટે ફ્લાઇંગ સ્કવોડ સરકારશ્રી તરફથી જે દંડની જોગવાઈ કરેલ છે તે મુજબ દંડ વસૂલવાની કામગીરી કરેલ છે। આજરોજા ફ્લાઇંગ સ્કવોડ પારડી પરિયા રોડ પર આવેલા સ્થાયી દર્શન હોલ, ધીરુભાઈ નાયક હોલ અને પારડીની દુકાનોમાં ચેકિંગ માટે ગઈ હતી, જે દરમિયાન પારડી પરિયા રોડ પર આવેલા સાંઈ દર્શન હોલમાં લગ્ન પ્રસંગમાં વધુ વ્યક્તિઓ હોય તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલ ન મળ્યા હતા, જેથી દંડ વસૂલવામાં આવ્યો હતો। તેમજ પારડીના ધીરુભાઈ નાયક હોલમાં લગ્નમાં કોવિડના નિયમોનું પાલન કરવામાં આવેલું હોય કોઈ દંડની કાર્યવાહી કરવામાં આવી ન હતી। તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ પટેલની ટીમે દરેકને COVID-19 અંગેના નિયમોની વિસ્તૃત જાણકારી આપી હતી। આ સાથે ફ્લાઇંગ સ્કવોડને પારડીની વિવિધ દુકાનોમાં ચેકિંગ માટે પહોંચી હતી। ચેકિંગ દરમિયાન કોવિડના નિયમોનું પાલન ન થતું હોવાથી રાજા રાની ચાઇનીઝ, દ્વારકા ફેશન, કોટલાવ ખાતે એક દુકાનમાં તેમજ પારડી રેલવે સ્ટેશન પાસે દુકાનોમાંથી દંડ વસૂલવામાં આવ્યો હતો। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। મોટાપોંડા ગામે રહેતી ગર્ભવતી યુવતીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, હાલ પોલીસે તપાસ શરૂ કરી। લગ્ન પ્રસંગમાં ગયેલું પારડીના પરિવારના બંધ ઘરમાં ચોર તસ્કરો ત્રાટક્યા, દાગીના સહિત રોકડ રકમ મળી કુલ 1.75 લાખની ચોરી કરી। હજરો દુનેટા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ હતી, જેમાં લોકોના પ્રશ્નોના નિકારણ કરવાની ખાતરી અપાઈ। પારડીમાં ફ્લાઇંગ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું, સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતા દંડ વસૂલાયો। સમાચારોમાં આજે બસ આટલું જ, વધુ સમાચારો માટે જોતા રહો ચેટ ન્યૂઝ, ત્યાં સુધી મને રજા આપશે, નમસ્કાર।